નમસ્કાર શિક્ષક મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કેટલી કેટલી પ્રગતિ કરી છે આના માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, એટલે કે SCE પત્રકો ભરવાના હોય છે. હવે આની અંતર્ગત પત્રક બી કેવી રીતે ભરવું, જે વ્યક્તિત્વ વિકાસનું પત્રક આવે છે, એ પત્રક બી કેવી રીતે ભરવું એ આજના વિડીયોમાં જોવાનું છે. SCE પત્રકો કેવી રીતે ભરવા એના મેં અલગથી વિડીયો બનાવેલા છે. પત્રક બી સિવાયના જે પત્રકો છે એના તમામ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે વ્યક્તિત્વ વિકાસ પત્રક બી છે એ નવું આ વર્ષે બહાર પાડવામાં આવ્યું છે. આની અંદર ક્ષેત્ર 5 છે, જે ભારતીય જ્ઞાન પ્રણાલી, આ નવું ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું છે. હવે આની અંદર શું ચેન્જીસ છે, તો એક તો આ ક્ષેત્ર છે એ નવું ઉમેરવામાં આવ્યું છે, સાથે સાથે જે દરેક ક્ષેત્ર છે એની અંદર એક એક વિધાન ખાલી આપવામાં આવતું હતું. ટોટલ 9 વિધાનો છે એ ખાલી આપવામાં આવ્યા હતા જૂના પત્રક બીની અંદર. એ આપણી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ કે સંસ્કૃતિને અનુરૂપ જે પણ વિધાન આપણે લખવું હોય તે લખી શકતા હતા, પરંતુ આ જે નવા પત્રક બીની અંદર એક પણ વિધાન આપણી સ્થાનિક કક્ષા મુજબનું આપેલું નથી. એટલે કે 40-40 વિધાન છે એ ફિલ કરેલા આપ્યા છે. આ જે નવું પત્રક બી છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આની અંદર ટોટલ 5 ક્ષેત્રો આપેલા છે, આ પ્રમાણે 5 વિભાગો આપેલા છે. વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક ગુણો, ત્યાર પછી વિદ્યાર્થીના વલણો, વિદ્યાર્થીના રસના ક્ષેત્રો, એની અંદર ટોટલ 5 આપી દીધા છે, સોરી 4 આપ્યા છે. સાહિત્ય, સંગીત અને કલા, શારીરિક શિક્ષણ અને યોગ, સાંસ્કૃતિક શિક્ષણ અને યોગ. ત્યાર પછી ક્ષેત્ર 4 છે એ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ માટેનું છે. ક્ષેત્ર 5 છે એ ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત છે. હવે આનું મૂલ્યાંકન કેમ કરવાનું છે એ જોઈ લઈએ. તો 40 વિધાન, દરેક વિધાન દીઠ ધોરણ 3-5ની અંદર, ધોરણ 3-5 માટે દરેક વિધાન દીઠ 5 ગુણ, એટલે જે મેં આ પ્રમાણે બનાવ્યું છે આ પત્રક, તો એ ધોરણ 3-5 માટે પરફેક્ટ છે. તો 5 ગુણ દરેક વિધાનના એમ થઈ અને 40 × 5 કરીએ તો 17 × 1 200 કુલ ગુણ થાય. એવી જ રીતે અહીં ટોટલ 200 ગુણ મેં લખી દીધા છે 17 × 1. એવી જ રીતે 17 × 2 માટે 5-5 ગુણ ગણીએ તો એના પણ ટોટલ 200 ગુણ થઈ જાય. એમ થઈ ટોટલ ગુણ ગણીશું તો આપણે સેમ 1 અને 2 થઈને 400 થશે. પરંતુ છેલ્લે તો આપણે સરેરાશ કાઢવાની છે, એટલે એ 200 આવશે, કેમ કે 200 સેમ 1 અને 200 સેમ 2 એમ થઈ અને સરેરાશ 200 આપણે ગુણ કાઢવાના થાય છે, જે મેં નીચે મૂલ્યાંકન કરીને જ બતાવ્યું છે. જ્યારે ધોરણ 6-8 આપણે જોઈ લઈએ તો ધોરણ 6-8ની અંદર 10 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું હોય છે, વિધાન દીઠ 10 ગુણ. એટલે તમે અહીં 200ની જગ્યાએ કેટલા આવશે, 400 થઈ જશે. એવી જ રીતે સેમ 2ની અંદર 200ની જગ્યાએ 400 થઈ જશે. એવી રીતે અહીં દરેક જગ્યાએ 5-5 છે એની જગ્યાએ તમારે 10-10 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું થાય છે. એમ તમે અહીં જોશો તો લાસ્ટમાં સરેરાશ છે એ ભલે ટોટલ 800 ગુણ થઈ જાય, પરંતુ સરેરાશ 400 ગુણમાંથી આવશે. તો એ પ્રમાણે સરેરાશ કાઢી અને પછી લખવાનું થાય છે. હવે અહીં મેં બનાવી દીધું છે ધોરણ 3-5 માટે. તો આ રીતના આપણે ગુણ મૂકવાના છે, 5ની અંદર આવવા જોઈએ. દરેક વિધાન દીઠ વિદ્યાર્થીનું મૂલ્યાંકન તમારે 5ની અંદર આપવાનું છે. 5 પણ આપી શકો છો મેક્સિમમ, અને 0 પણ આપી શકાય છે. તો આ પ્રમાણે મેં મૂલ્યાંકન કર્યું છે. હવે સેમ 1ની અંદર આ વિદ્યાર્થીએ 165 માર્ક્સ મેળવ્યા છે. 17-2ની અંદર 175 જેટલું છે. આ બંનેનું સરેરાશ કરશો તો 170 થશે. 165 વત્તા 175 ભાગ્યા 2 કરશો એટલે 170 આવી જાય. હવે આ જે સરવાળો છે કોઈ મેચ કરવાનો ટ્રાય કરતા નહીં, કેમ કે એમ જ મૂકેલો છે, સરવાળો કરેલો નથી. આ પ્રમાણે મૂલ્યાંકન છે. આ 170 છે એ તમારે SCE પત્રક સીની અંદર મૂકવાના થાય, અને એ પણ વ્યક્તિત્વ વિકાસ પત્રક બી માટેના આ ગુણ ગણાશે. અહીંથી આપણે ખેંચી અને પત્રક સીની અંદર પરિણામ પત્રક છે એની અંદર લઈ જવાના થાય. તો આ પ્રમાણે અહીં જુઓ તો સેમ 1 અને સેમ 2 બંનેનું ભેગું પત્રક બી છે. ઘણા જગ્યાએ જુઓ તો અલગ અલગ હોય છે સેમ 1 માટે અને સેમ 2 માટે. તો એ બંને અલગ અલગ હોય છતાં પણ કુલ ગુણ જે છે એ સરેરાશ મૂકવાના છે સેમ 1 અને સેમ 2 થઈને. તો આ પ્રમાણે નવું જે વ્યક્તિત્વ વિકાસ પત્રક બી છે ભરી શકો છો. કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. SCE ના તમામ પત્રકો કેવી રીતે ભરવા,
એ તમામ પત્રકોના વિડીયોની લિંક છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના વિડીયો બસ આટલું જોવાનું છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોની અવશ્ય શેર કરશો.